તો તમને અંગ્રેજીમાં લખતા બી આવડે છે, વાંચતા બી આવડે છે, સાંભળતા બી આવડે છે. મીન્સ કે તમે સાંભળીને અંગ્રેજીમાં તમે સમજી શકો છો કે શું વાતચીત થઈ રહી છે, પણ તમને બોલવામાં તો તકલીફ થાય છે. મિત્રો, તમે ચાર એવી ભૂલો કરી નાખો છો કે જેથી કરીને આ પ્રોબ્લેમ થાય છે. ઠીક છે, તો હું આ વિડીયોમાં તમને બતાવીશ કે એ ચાર ભૂલો કઈ છે અને તમે એને કેવી રીતે સુધારી શકો છો. તો ચલો શરૂઆત કરીએ. તો પહેલી ભૂલ છે તમારી કે તમે સાંભળો છો વધારે અને બોલવાનું ઓછું રાખો છો. આમ બહુ સારી વસ્તુ છે કે સાંભળવાનું વધારે પણ બોલવાનું ઓછું, પણ એ ગુજરાતીમાં. અંગ્રેજીમાં નહીં. અંગ્રેજીમાં કેવું છે કે તમે જેટલું બોલશો, જેટલી બોલવાની તમે પ્રેક્ટિસ કરશો, એટલું જ તમે અંગ્રેજીમાં સારી રીતે વાતચીત કરી શકશો. રાઈટ, જેમ આપણે વધારે સાંભળીએ છીએ એટલે આપણને સમજણ વધારે પડે છે, વધારે લખીએ છીએ તો વધારે લખવાનું ફાવે છે, અને વધારે આપણે વાંચીએ છીએ એટલે આપણને વાંચવાનું વધારે ફાવે છે, આપણને જલ્દી સમજ પડી જાય છે. એ જ રીતે જ્યારે આપણે બોલવાની શરૂઆત કરીએ છીએ, બોલવાનું વધારે રાખીએ છીએ, તો આપણે અંગ્રેજીમાં સારી રીતે વાતચીત કરી શકીએ છીએ. સિમ્પલ વાત છે, બરાબર. તમે એક બીજી વસ્તુ કહી દઉં કે જ્યારે આપણે વાંચતા હોઈએ ત્યારે આપણે મનમાં વાંચતા હોઈએ છીએ. એ બી એક સૌથી મોટા મોટી તકલીફ છે કે જ્યારે આપણે વાતચીત નથી કરી શકતા, કારણ કે જે આપણે શબ્દો જે હોય છે આપણે મનમાં વાંચીને આપણે સમજી જઈએ છીએ, પણ આપણે બોલતા નથી. એને ન બોલીએ એના લીધે તે એ આપણા જે શબ્દો જે છે એનું ઉચ્ચારણ આપણે પ્રોપરલી કરી નથી શકતા, એના લીધે આપણને બોલવામાં તકલીફ થાય છે. રાઈટ, તો અંગ્રેજીમાં બોલવાનું વધારે રાખો અને સાંભળવાનું ઓછું રાખો, અથવા તો બંને ઇક્વલ રાખો, તો તમને અંગ્રેજીમાં બોલવામાં તકલીફ નહીં થાય. રાઈટ, હવે બીજી ભૂલ શું કરો છો કે જ્યારે બી અંગ્રેજીની શરૂઆત કરો, જ્યારે તમે બોલવાની શરૂઆત કરો છો ત્યારે બહુ ફાસ્ટ અંગ્રેજી બોલો. લાઉડનેસની વાત નથી કરતો હું, ફાસ્ટ અંગ્રેજી બોલવાનું ટ્રાય કરો છો. રાઈટ, હવે ફાસ્ટ અંગ્રેજી બોલવાનું જ્યારે તમે ટ્રાય કરો છો ત્યારે શું થાય છે કે તમારા મગજમાં જે શબ્દો જે આવવા જોઈએ પ્રોપર ટાઈમે આવતા નથી, જેના લીધે અમુક સ્તરે અમુક જગ્યાએ જઈને તમે અટકી જાઓ છો. ઠીક છે, કારણ કે શબ્દો તમારા મગજમાં આવ્યા નથી, બરાબર. અને આપણે એવું સમજીએ છીએ કે ફાસ્ટ અંગ્રેજી બોલવી એ જ ફ્લુઅન્સી છે. ફ્લુઅન્સી એ નથી મિત્રો. ફ્લુઅન્સી શું છે કે એક જ લયમાં જ્યારે તમે વાતચીત કરતા હોવો, ધીમે બોલતા હો, ફાસ્ટ બોલતા હો, થોડુંક અચકી અચકીને બોલતા હો કે ધીરે ધીરે બોલતા હો, કોઈ બી રીતે વાત કરતા હો, જ્યારે એક જ લયમાં જ્યારે શબ્દો આપણા મોઢેથી નીકળે છે ત્યારે એને કહેવાય છે ફ્લુઅન્સી. મીન્સ કે લય જે હોવી જોઈએ, જે ફ્લુઅન્સી, જે બોલવાનું જેમ અત્યારે હું વાતચીત કરી રહ્યો છું, જ્યારે આપણે ગુજરાતીમાં વાતચીત કરતા હોઈએ છીએ ત્યારે એકદમ એક જ લયમાં જ સેન્ટેન્સ આપણો કમ્પ્લીટ થાય છે, ઉપર નહીં ને નીચે નહીં. રાઈટ, તો એને કહેવાય ફ્લુઅન્સી. ફાસ્ટ બોલવાને કે થોડુંક સ્લો બોલવાને એને આપણે ફ્લુઅન્સી નથી કહેતા. રાઈટ, તો જ્યારે બી તમે અંગ્રેજીમાં વાતચીત કરો ત્યારે એક જ લયમાં ધીરેથી શાંતિથી અને થોડુંક સ્લો બોલવાનું ટ્રાય કરજો. સ્લો બોલવાથી શું થશે કે તમારા મગજમાં જે તમારા શબ્દો જે છે એ બધા ઓટોમેટિકલી આવતા રહેશે. એકચ્યુઅલી શબ્દો જે છે ને બે પ્રકારના આપણા વોકેબ્યુલરી જેને કહેવાય કે આપણા મગજમાં જે અંગ્રેજીના જે શબ્દો છે એ બધા હોય છે. રાઈટ, એ બે પ્રકારના હોય છે, એક એક્ટિવ હોય છે અને એક પેસિવ હોય છે. રાઈટ, પેસિવમાં શું હોય છે કે જે આપણા મગજમાં હોય છે પણ એને યાદ કરવાની જરૂર પડતી હોય છે, પણ એક્ટિવ જે હોય ને એ આપણા મગજમાં હોય છે એને યાદ કરવાની જરૂર નથી પડતી, આપણા મોઢેથી ઓટોમેટિકલી નીકળે છે. કેવી રીતના, જે ધારો કોઈને થેન્ક યુ બોલવું હોય તો થેન્ક યુને યાદ કરવાની જરૂર નથી પડતી, બરાબર, એ ઓટોમેટિકલી નીકળે છે. સોરી બોલવું હોય તો સોરી ઓટોમેટિકલી નીકળે છે. પણ કોઈ એવા શબ્દો હોય કે જે આપણે સેન્ટેન્સમાં પીરોવાનું હોય કે સેન્ટેન્સમાં આપણે લગાડવાનું હોય ત્યારે આપણને તકલીફ થાય છે. દાખલા તરીકે હું તમને બતાવું કે આપણે કરિકુલમ વેટને આપણે ધારો કે કોઈ શબ્દોમાં આપણે કોઈના જોડેથી આપણે કરિકુલમ વેટ માંગીએ છીએ, અથવા તો કોઈ આપણા જોડે માંગી રહ્યો છે, કેન આઈ હેવ યોર કરિકુલમ વેટ, તો કરિકુલમ વેટ જે છે ને એ ટાઈમે યાદ આવે ના આવે એ એક ક્વેશ્ચન વાળી વાત છે, કારણ કે એ આપણા પેસિવ શબ્દોમાં રહેશે. એ પેસિવ વોકેબ્યુલરીને આપણા મગજમાંથી એક્ટિવમાં લાવવા માટે આપણને થોડો ટાઈમ લાગે છે, કારણ કે આ માતૃભાષા નથી આપણી, એના લીધે એને લાવવામાં થોડો ટાઈમ લાગે છે. અને એ ટાઈમ કેવી રીતે આપણે સ્પેન્ડ કરી શકીએ છીએ, લાવી કેવી રીતે શકીએ છીએ, સ્લો બોલીને, બરાબર. તમે સ્લો બોલવાનું પ્રેક્ટિસ કરો, ઓટોમેટિકલી તમને એ બધા પેસિવ શબ્દો જે પેસિવ વોકેબ્યુલરી છે એ બધી એક્ટિવમાં કન્વર્ટ થતી રહેશે. રાઈટ, હવે આવે છે વાત તમારા ગ્રામરની. ત્રીજો પોઈન્ટ છે કે આપણે ગ્રામરમાં બહુ ફોકસ કરી દઈએ છીએ, બહુ જ ધ્યાન આપી દઈએ છીએ આપણે ગ્રામરને યાદ કરવા માટે, એને મેમોરાઇઝ કરવા માટે. એકચ્યુઅલી વાત કરવા માટે, અંગ્રેજીમાં વાતચીત કરવા માટે આપણે ગ્રામરની કોઈ દિવસ જરૂર નથી પડતી. આ હું તમને જાણી નવાઈ થશે પણ આ ખરી વાત છે. ગ્રામર જે છે ને એ ઓટોમેટિકલી આપણા મગજમાં આવે છે,
આપણને એને યાદ કરવાની જરૂર નથી પડતી જ્યારે આપણે વાત કરતા હોઈએ. ધારો કે તમે સ્ટુડન્ટ છો, તમને કોઈ એક્ઝામ આપવાની છે તો તમે ગ્રામરને યાદ કરો, એમાં વાંધો નથી. પણ ધારો કે તમે વાતચીત કરવા માટે અંગ્રેજીની તૈયારી કરી રહ્યા છો તો તમારે ગ્રામરની જરૂર નથી, તમારે ખાલી પ્રેક્ટિસની જરૂર છે. રાઈટ, આગળ વધીએ. આ સૌથી ઇમ્પોર્ટન્ટ ચોથો પોઈન્ટ છે કે તમે તમારી માતૃભાષાને, તમારી માતૃભાષાને મીડિયેટર તરીકે યુઝ કરો છો જ્યારે અંગ્રેજીમાં વાતચીત કરો છો. પહેલા તમારી માતૃભાષામાં વિચારો છો કે આ વસ્તુને શું કહેવાય, એના પછી અંગ્રેજીમાં એને ટ્રાન્સલેટ કરો છો, અને ટ્રાન્સલેટ કર્યા પછી તમે વાતચીત કરો છો. તમે કહેશો કે સાહેબ એવું ના કરીએ તો એવું કેવી રીતના થાય કે આપણે ડાયરેક્ટલી અંગ્રેજીમાં બોલીએ. મિત્રો, જ્યારે તમે પ્રેક્ટિસ કરો ને, આપણે ગુજરાતીમાં બી વાતચીત જ્યારે કરીએ છીએ ત્યારે ક્યાં કોઈ વાત કોઈને મેડિએટર રાખીએ છીએ, નથી રાખતા. કેમ? કારણ કે આપણી પ્રેક્ટિસ છે. આપણે જન્મથી જ આપણે ગુજરાતીમાં વાતચીત કરી રહ્યા છીએ, એના લીધે આપણે કોઈ મીડિએટરની જરૂર નથી આપણને. એના એ જ રીતે અંગ્રેજીમાં જ્યારે તમે પ્રેક્ટિસ કરવાનું ચાલુ કરો, અંગ્રેજીમાં બોલવાનું ચાલુ કરો, તો આ મીડિએટરની જરૂર નહીં પડે. એના માટે મારા 6 પોઈન્ટ છે, એ થોડુંક હિન્દીમાં છે. એ વિડીયો હું તમને નીચે શેર કરી દઈશ, તમારે જોવું હોય તો જોઈ લીધું કે કેવી રીતે આપણે વિચાર્યા વગર, અંગ્રેજીમાં વિચાર્યા વગર કે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કર્યા વગર કેવી રીતે વાતચીત કરીએ છીએ, એનું હું લિંક આપી દઈશ તમને. તો મિત્રો, આ 4 ભૂલો છે કે જે આપણે સુધારી લઈએ તો આપણી અંગ્રેજી જે છે એ સારી થઈ જાય. મિત્રો, કમેન્ટ કરીને જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો, અને લાઇક કરજો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો. શેર કરવાનું ના ભૂલતા, કારણ કે તમે શેર કરશો તો બીજા લોકોને બી લાભ થશે. અને હજી સુધી મારું ચેનલ તમે સબસ્ક્રાઇબ નહીં કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે હું આવનારા દિવસોમાં બહુ સારા સારા વિડીયો નાખવાનો છું અને એનું નોટિફિકેશન તમને મળતું રહેશે. ઓકે મિત્રો, બાય, થેન્ક યુ.